नमस्कार, सीधो संवाद साथ है, हूँ छु जय शर्मा। आवती काले विश्व योग दिवस। विश्व योग दिवस की उजवणी केम, क्यारे अने केवी रीतना शुरुआत थई तेनी एक झांखी पहला मेळवी लईए। युनेस्कोए 21 जून ने विश्व योग दिवस तरीके उजवानी जाहेरात करी अने जेमा पण वडाप्रधान नरेन्द्र मोदीए संयुक्त राष्ट्र महासभा एटले के युनेस्को में 27 सप्टेम्बर 2014 ना रोज विश्वभर में योग दिवस मनावानुं आह्वान कर्युं। जेनी बाद युनेस्कोए 11 डिसेम्बर 2014 ना रोज 21 जून ने विश्व योग दिवस वर्ल्ड योगा डे तरीके मनावानी जाहेरात करी थी। योग नी बात करवामां आवे तो योग एक शारीरिक मानसिक अने आध्यात्मिक अभ्यास छे जेनो उद्भव भारत में थयो छे। प्रथमवार विश्व योग दिवस 21 जून 2015 ना रोज मनावामां आव्यो हतो ने आ विश्व योग दिवस नी सौथी मोटी कहेवाय के उपलब्धि ए छे के आ દિવસે 170 દેશોએ વિશ્વ યોગ દિવસ ઉજવ્યો હતો। આ દિવસે વિશ્વભરના લોકો યોગ દિવસ તરીકે ઉજવી રહ્યા છે અને આ દિવસે વિશ્વના લોકો યોગના માધ્યમથી શારીરિક, માનસિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક ચેતના અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે। અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વાત કરવામાં આવે તો એ દિવસે યોગની ચર્ચા, શિબિર, યોગ સ્પર્ધા, સામૂહિક યોગાભ્યાસ વગેરેનું આયોજન કરવામાં આવે છે, જેની બાદ દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જો ભારતમાં વાત કરવામાં આવે તો ભારતમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે। તો આપણો અમૂલ્ય વારસો છે આ યોગ, અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ આજના સીધો સંવાદમાં। અમૂલ્ય વારસો યોગ, આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ગોપાલ ઉપાધ્યાય, યોગ શિક્ષક, સાથે જ તુષાર પંચાલ, યોગ કોઓર્ડિનેટર આર્ટ ઓફ લિવિંગ, યોગ સેવક સિસપાલ, ચેરમેન યોગ બોર્ડ ગુજરાત, અને પ્રફુલ ત્રિવેદી, એસોસિએટ એડિટર મંતવ્ય ન્યૂઝ। તમામે તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં અને સાથે જ ઓનલાઈન જોડાય તે માટે ખૂબ ખૂબ આભાર। અને હવે વાત કરીએ અમૂલ્ય યોગ તેની, કે જે પ્રમાણે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને યોગની અસરો શું, અને વિશ્વ યોગ જે દિવસ ઉજવવામાં આવશે તેના પાછળના તર્ક વિતર્કો શું છે। સૌથી પહેલા યોગ સેવક શિષપાલ પાસે જવા માંગીશ, જે પ્રમાણે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે યોગ શું છે અને માનવી અને તેની મહત્તા કેટલી? યોગ આપણી ભારતીય સંસ્કૃતિની વિશ્વની અમૂલ્ય ભેટ છે। આપણા ઋષિ મુનિઓ, આપણા પૂર્વજો યોગી હતા। યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સુધી જીવન જીવતા હતા, પણ આજે બેઠાડો જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે, એનો સમાધાન છે યોગ। યોગ સ્વસ્થ વ્યક્તિ માટે જીવન પદ્ધતિ છે, બીમાર વ્યક્તિ માટે ચિકિત્સા પદ્ધતિ છે, અને આધ્યાત્મિક વ્યક્તિ માટે યોગ એક સાધના પદ્ધતિ છે। આ યોગને ગુફાઓ કંદરાઓમાંથી કાઢી આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ યોગને વિશ્વ ફલક પર પહોંચાડ્યું છે, એ આપણા સૌના માટે ગર્વની વાત છે। ને આ યોગ ઘર ઘર સુધી પહોંચે એના માટે ગુજરાત સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું પણ ગઠન કર્યું છે। તો યોગ દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે, જે યોગી હોય છે એ નિરોગી હોય છે, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી હોય છે। જી, જે પ્રમાણે યોગ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તો ગોપાલભાઈ તમારી પાસે આવવા માંગીશ, જે પ્રમાણે યોગ વિશ્વ યોગ દિવસની ઉજવણી આવતીકાલના રોજ થવાની છે તેની અસર શું, અને આટલા સમયથી જે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે તો યોગથી શારીરિક અને માનસિક રોગોમાં કેટલો ફાયદો? આજે છેલ્લા લગભગ 7 થી 8 વર્ષ અને આજે આ 9મું વર્ષ ચાલે છે, અને આદરણીય પ્રધાનમંત્રીજીએ જે યોગ દિવસની જાહેરાત કરી એ પછી લોકોની અંદર એક અવેરનેસ આવી છે, લોકોની અંદર એક જાગૃતિ આવી છે, અને લોકોને પણ સમજાવ્યું છે કે યોગ એ જ સાચું જીવન છે। અને જેમ કે આદરણીય શિષપાલભાઈએ જે વાત કરી એ પ્રમાણે શ્રદ્ધેય ગુરુવર જે રામદેવજી મહારાજ જે પણ વર્ષોથી કહેતા આવ્યા છે, અને યોગથી આપણું સ્વાસ્થ્ય જે સારું રહે, ઇન્ટરનલ ઓર્ગન સારા રહે, અને આપણા વિચારોની અંદર પવિત્રતા આવે, શુદ્ધતા આવે, અને એના થકી લોકો પોતાનું જીવન સારી રીતે જીવી શકે, એટલે લોકો યોગ તરફ વળ્યા છે અને આધ્યાત્મિકતા તરફ વળ્યા છે, અને લોકો વધુમાં વધુ જોડાઈ રહ્યા છે, કેમ કે આજકાલ રોગોનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું જાય છે,
એટલે એના કારણે પણ લોકોએ એક એવો રસ્તો અપનાવ્યો કે જે યોગના કારણે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે, માનસિક વિચારસરણી બદલે વિચારોની અંદર શુદ્ધતા પવિત્રતા આવે અને શરીરની બીમારીઓથી દૂર રહે. એટલે લાખો કરોડોની સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. આજકાલ દરેક સંસ્થાઓ, નાની મોટી દરેક સંસ્થાઓની અંદર યોગના કાર્યક્રમો થઈ રહ્યા છે અને આવનારા દિવસોની અંદર એવું બનશે કે ભારત એનું જે યોગના થકી નેતૃત્વ કરશે અને આખા વર્લ્ડની અંદર, આખા વિશ્વની અંદર એનું સ્થાન મજબૂત કરશે યોગ થકી, તો લોકોને જોડશે અને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જે યોગનો પ્રચાર ને પ્રસાર થયો છે આખે દુનિયાના દેશોને જોડવાની વાત, અને એ જ પ્રમાણે લોકોને જોડતા રહીશું અને વધુમાં વધુ લોકો યોગથી જોડાય એવા પ્રયત્નો પણ કરતા રહીશું. વધુ ને વધુ લોકો યોગથી જોડાય તેને લઈને છેલ્લા ઘણા સમયથી સરકાર પણ અનેક અવેરનેસ કાર્યક્રમો કરી રહી છે. પ્રફુલ્લ સર, તમારી પાસે આવવા માંગીશ. આવતીકાલે વિશ્વ યોગ દિવસ અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની ઉજવણી યુએસમાં કરવાના છે, તે અંગે શું કહેશો? જય, યોગ છે ને એ ભારતીય સંસ્કૃતિની ધરોહરનો એક અમૂલ્ય વારસો છે. હવે તો એ આખા વિશ્વની અંદર એની સ્વીકૃતિ થઈ છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી. અને 21 જૂન જે વિશ્વ યોગા દિવસ ઉજવવાનું જે નક્કી થયું છે એનો જે જશ છે એ નરેન્દ્રભાઈ મોદીને અને આપણી સંસ્કૃતિને પણ જાય છે કે જેણે આ એક અમૂલ્ય વારસો છે એ આખા વિશ્વને ભેટ આપ્યો છે. હવે આવતીકાલે 21 મીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી યુએનના હેડક્વાર્ટર, યુએસની અંદર યુએનનું જે હેડક્વાર્ટર છે ત્યાં યોગા દિવસ મનાવવાના છે, જ્યાં 108 દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે, જેમાં ઉદ્યોગપતિઓ પણ છે, કલાકારો પણ છે, રાજનેતાઓ પણ છે અને વિવિધ ક્ષેત્રના આગેવાનો છે એ ત્યાં યોગ દિવસ મનાવવાના છે. એટલે તમે જુઓ કે 108 દેશોના પ્રતિનિધિઓ એટલે કેટલી મોટી સ્વીકૃતિ છે એનો આ નમૂનો છે. પાતંજલિ યોગ સૂત્ર, પાતંજલિએ જે યોગ સૂત્રો આપ્યા, આ જે પરંપરા જે આપણી હજારો વર્ષથી ચાલી આવી છે અને એ તમને શારીરિક આરોગ્ય, માનસિક આરોગ્ય, તણાવ, ડિપ્રેશનમાંથી મુક્તિ, આ તમામ બાબતોમાં યોગા અને પ્રાણાયામ છે એક આશીર્વાદરૂપ છે. અત્યારે ભાઈએ દાખલો આપ્યો બાબા રામદેવજીનો, એમણે યોગાને ઘણું બધું પ્રચલિત કર્યું દેશની અંદર અને લોકો હવે સહજ રીતે સમજતા પણ થાય કે કયા રોગમાં કયા આસન કરવાથી ફાયદો થાય. અને જે શિષપાલે આપ કહ્યું કે આ યોગા છે એ આધ્યાત્મિક માર્ગ પણ છે, જેને આધ્યાત્મિક ઉન્નતિ કરવી છે એના માટે પણ યોગા એટલો જરૂરી છે. જે આપણે હનુમાનજીની ચાલીસામાં છે, અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, આ જે અષ્ટસિદ્ધિ છે ને, અષ્ટસિદ્ધિ છે પ્રાપ્ત કરવા માટે યોગા જરૂરી છે, જેમાં અલગ અલગ સિદ્ધિઓ હોય છે. કોઈના સામેના મનની, સામેના માણસના મનમાં ચાલતા વિચારો વાંચી લેવા, પરકાયા પ્રવેશ કરવો, સૂક્ષ્મ કે અતિ વિકરાળ રૂપ ધારણ કરવું, આ બધી જે આંખના પલકારામાં એક જગ્યાએથી બીજા જગ્યાએ પહોંચી શકાય, આ બધી જે સિદ્ધિઓ આપણા યોગીઓ પાસે હતી એ યોગના કારણે આવેલી સિદ્ધિઓ હતી જેને આજે આપણે નમન કરીએ છીએ. એ જે સિદ્ધિઓ છે, જે લોકોને આધ્યાત્મ માર્ગની અંદર સિદ્ધિઓ મેળવવી છે એના માટે પણ યોગ જરૂરી છે. કેટલાક આપણે ત્યાં હઠ યોગીઓ પણ હોય છે કે એક પગે વર્ષો સુધી ઊભા રહી શકે, એક હાથ ઉપર રાખીને વર્ષો સુધી સાધના કરી શકે. કેટલાક એવા હોય છે કે જે જમીનમાં ડટાઈ જાય છે અને 5 દિવસ કે 7 દિવસ પછી બહાર આવે છે, એ જ શ્વાસનું સ્તંભન કરી શકે છે. એટલે આ મારી પાસે બે યોગના નિષ્ણાતો બેઠા છે, આ બાબતમાં વધારે પ્રકાશ પાડી શકે. પરંતુ આપણે જે યોગ વિશે આપણે જે જાણતા થયા છીએ અને યોગ જે આપણી સંસ્કૃતિનું જે બહુ જ અમૂલ્ય વારસો છે, જે આજે આખા વિશ્વએ સ્વીકાર્યો છે, આપણા દેશને બદલે આખા વિશ્વનો એ થઈ ગયો છે. એટલે સામાન્ય રોગો હોય, શારીરિક કે માનસિક, એમાંથી સહજ રીતે યોગાસન કરીને બહાર નીકળી શકાય છે એ સામાન્ય વ્યક્તિ માટેનો એક ભૂમિકા છે.
જે પ્રમાણે ભૂમિકા આપણે જોઈ કે યોગની ત્રણ અવસ્થા, ખાસ કરીને યોગસેવક શિષપાલે પણ કહ્યું કે જીવન પદ્ધતિ, જીવન જીવવાની પદ્ધતિ, ચિકિત્સા પદ્ધતિ અને સાધના પદ્ધતિ. તુષારભાઈ, આપણી પાસે આવવા માંગીશ. અત્યારની ફાસ્ટ લાઈફ, આપણે ઋષિ મુનિથી આપણને યોગ મળ્યા છે અને યોગને લઈને કેટલાય ગ્રંથો છે, સાથે જ અનેક સાહિત્ય છે, ઘણું બધું છે, પરંતુ અત્યારની ફાસ્ટ લાઈફમાં યોગા ક્યાંક ભૂલાઈ ગયા છે, તેને લઈને શું કહેશો? યોગા આપણને એવું લાગતું હતું પહેલાં કે યોગા ભૂલાઈ ગયા છે, પણ જે પ્રમાણે અત્યારે સમય ચાલી રહ્યો છે, અત્યારે કોઈ જ એવું ઘર છે જ્યાં યોગા કોઈ નહીં કરતું હોય? દરેક ઘરમાં યોગનો પ્રચાર બહુ સરસ થઈ ચૂકેલો છે, બધાને યોગ વિશે ખબર છે. એ કરતા હોય કે ના કરતા હોય એ અલગ વસ્તુ છે, પણ યોગ વિશે બધાને ખબર છે. અને આ એક બહુ સરસ એક પોઝિટિવ પોઈન્ટ છે કે જે બધાને ખબર છે. અને આ જેમ એવરી યર દર વર્ષે 21 જૂનનો આ પ્રોગ્રામ થાય છે, જેમાં આવતીકાલે વિશ્વભરમાં હજારો લાખો કરોડો લોકો દરેક જગ્યા ઓનલાઈન ઓફલાઈન યોગ કરશે, હે ને? તો મારી બધાને એક જ નંબર વિનંતી છે કે ખાલી કાલે યોગ ના કરે, એને એક યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી લે, હે ને? કાલે બધા જ બહુ એન્થુ હોય અને ઉત્સાહમાં આવીને બધા યોગ કરી લે, પણ પછી 22 સેકન્ડે બોડી પેઇન થાય અને પછી એ યોગ ભૂલી જાય, હે ને? એવું ના કરતા બધા જ થોડો થોડો શરૂ કરે યોગને, હે ને? યોગ વિશે બધાને ખબર છે, બહુ સરસ છે, પણ પછી ખબર છે અને જીવનમાં ઉતારવું, એમાં બહુ મોટો ફરક છે, હે ને? તો હું જરૂરથી કહીશ કે બધા જ યોગ કરે અને પછી એને કન્ટિન્યુ થોડો થોડો સમય આપણા જીવનના જે પણ ભલે હેક્ટિક લાઈફસ્ટાઈલ હોય, બહુ જ પ્રેશર હોય, બહુ જ ટાઈમની કમી હોય, પણ તે છતાં થોડો સમય પોતાના માટે કાઢો. આપણે બધા માટે સમય કાઢીએ છીએ, ફેમિલી માટે, ઓફિસ માટે, ફ્રેન્ડ્સ માટે, પણ ક્યારેક આપણે પોતાના માટે સમય કાઢવાનું ચૂકી જઈએ છીએ. અગર આપણે આપણા માટે સમય નહીં કાઢીએ, યોગ નહીં કરીએ, તો આપણે ફિઝિકલી મેન્ટલી સ્વસ્થ નહીં રહીએ. અગર આપણે ઈચ્છીએ છીએ કે આપણે જે પણ કામ કરી રહ્યા છીએ એ સરસ થાય, હું મારા ફેમિલીને ખુશ રાખી શકું, હું મારો જે પણ પ્રોફેશનમાં જોઈએ એમાં સરસ કરી શકું, તો એના માટે પહેલાં પોતે સ્વસ્થ રહેવાની બહુ જરૂર છે. એટલે યોગ, પ્રાણાયામ અને ધ્યાન એક જ સરળ ઉપાય છે જે તમે દરરોજ કરી શકો છો. બહુ જ સરળ છે, બહુ ડિફિકલ્ટ આસન કરવાથી બહુ મોટી સિદ્ધિ મળી જશે અને અલગ લેવલ પર પહોંચીશું એની કાંઈ જરૂર નથી. તમે જેટલું કરી શકો છો, કોઈ યોગ ગુરુને, યોગ નિરીક્ષકની સાથે તમે જોડાઈને શરૂ કરો અને તમારી આ ફાસ્ટ લાઈફને તમે હજી કેવી રીતે બહેતર તરીકેથી જીવી શકો છો એ તમે જરૂરથી જાણશો જ્યારે તમે યોગ શરૂ કરશો અને એને કન્ટિન્યુ કરશો. શિષપાલભાઈ, તમારી પાસે આવવા માંગીશ. જે પ્રમાણે યોગ દિવસ આવે છે ત્યારે લોકોની અંદર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કોરોના કાળે પણ આપણને યોગ ઉપર ખૂબ જ ભાર મૂકતા શીખવાડ્યું છે. હજુ પણ સમગ્ર જે રીતના તુષારભાઈએ કીધું કે ઘર ઘરની અંદર અત્યારે યોગ થઈ રહ્યા છે, પણ યોગનું મહત્વ અને ખાસ કરીને અત્યારની ફાસ્ટ લાઈફની અંદર જો તમે તમારા સમયનો 24 કલાકનો, એક દિવસની અંદર 24 કલાક અને 24 કલાકની અંદર યોગને કેટલા ટાઈમ, અત્યારની ફાસ્ટ લાઈફ અને હેક્ટિક લાઈફને જોતા કેટલો સમય આપવાથી એ આખા 24 કલાકની એનર્જી આપી શકે છે? અગર 100થી વધુ ઉપેક્ષા કરે તો પોતાના શરીરની ઉપેક્ષા કરે છે, અને યોગ જે છે 100થી વધારે શક્તિ આપે છે. વ્યક્તિનો શરીર બાલ, મનોબાલ અને બુદ્ધિબલ વધારે છે. કોરોના કાળમાં પણ દેશની આખી દુનિયાના લોકો યોગની શરણે આવ્યા છે. મેડિકલ સાયન્સે પણ એ સ્વીકાર્યું છે કે તમે તમારી ઇમ્યુનિટી વધારવા માંગતા હો તો તમારે નિયમિત યોગ કરવો પડશે. યોગ એક એન્ટી એજિંગ છે, યોગનો અનંત લાભ છે. યોગ તમને પાવર સાથે જોડે છે, પોઝિટિવિટી સાથે જોડે છે, પીસ સાથે જોડે છે. યોગ હેલ્થ સાથે જોડે છે, વેલ્થ સાથે જોડે છે, હેપીનેસ સાથે જોડે છે. યોગ તમને ફેમિલી સાથે જોડે છે, બિઝનેસ સાથે જોડે છે, કન્ટ્રી સાથે જોડે છે. એટલે યોગના અનેકો અનેક લાભ છે. આજ પ્રત્યેક વ્યક્તિને યોગ કરવાની જરૂર છે. કેટલું પણ જરૂરી કામ હોય એમાંથી સમય કાઢીને સવારે 1 કલાક યોગ બધાને કરવું જોઈએ. ઘણા બધા લોકો એવું કહે છે કે મને સમય નથી યોગ કરવાનો. હું વધારે પૂછું કે શું આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબને યોગ કરવાનું સમય છે ને આપણને સમય નથી? પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજ, જેનો 50,000 કરોડથી વધુનો ટર્નઓવર છે, એને પણ યોગ કરવાનું સમય છે ને આપણે કહીએ આપણા પાસે સમય નથી, તો એ વાત ખોટી છે.
માત્ર અવેરનેસ ની કમી છે. આપણે આપણા શરીરનો કેટલું મહત્વ આપીએ. યોગ સિવાય કોઈ છૂટકો નથી. તમે જીવનમાં નિરોગી રહેવા માંગતા હો, જીવનના સમસ્ત સુખોને પ્રાપ્ત કરવા માંગતા હો તો યોગ નિરંતર કરવું જોઈએ, રોજ કરવું જોઈએ. હવે તો ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. મારી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તરીકે આ સેવાની જવાબદારી છે કે આપણા 7 કરોડ ગુજરાતીઓ સુધી યોગ પહોંચે અને દરેક વ્યક્તિ યોગી બને. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી અમે 5000 યોગ વર્ગો પણ ચલાવી રહ્યા છે અને પતંજલિ યોગ સમિતિના માધ્યમથી પણ ગુજરાત અને દેશભરમાં નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે. હું આપણા માધ્યમથી સમસ્ત ગુજરાતની જનતાને આહ્વાન કરવા માંગુ છું કે કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. કાલનો એક સુંદર અવસર છે સંકલ્પ કરવાનો કે હવે 21 જૂન થી હું 365 દિવસ યોગ કરીશ. માત્ર આ ઇવેન્ટ જે છે ને, ઇવેન્ટ ના રહી જાય, ઇવેન્ટ મુવમેન્ટ બને, ઘર ઘર સુધી યોગ પહોંચે એના માટે ગુજરાત રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં મારું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે. ને આ વર્ષે 21 જૂન નવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ગુજરાતભરમાં 18000 ગામડાઓમાં, 33 જિલ્લાઓમાં અમે 60000 થી વધુ સ્થાનો પર 1.25 કરોડ થી વધુ લોકોને યોગ કરાવવાના છે. અને કાલનો દિવસ તો ગુજરાત માટે અને વિશેષ દિવસ છે. રાજ્ય સ્તરનો કાર્યક્રમ સુરતમાં થવા જઈ રહ્યો છે. હું આપના સાથે ઓનલાઈન સુરતથી જોડાયો છું. અહીંયા 1.25 લાખ લોકો 12 કિલોમીટરના રોડ ઉપર વાઈ જંકશન પર યોગ કરવાના છે. અને કાલે સુરત એક નવો ઇતિહાસ રચશે. સુરતનો જે કાર્યક્રમ છે એ માત્ર ગુજરાતનો નહીં, ભારતનો નહીં, આખા વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ આપણા ગુજરાતમાં સુરતમાં થવા જઈ રહ્યું છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યું છે. તો આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે. તો આવો કાલના દિવસનો આપણે સંકલ્પ લઈએ કે આપણે રોજ યોગ કરીશું, આપણા શરીરના અંદર શરીરબળ, મનોબળ, બુદ્ધિબળ વધારી આપણી ઇમ્યુનિટી વધારીશું તો આપણી ઇમ્યુનિટી પણ વધશે અને આ દેશની GDP પણ વધશે. અને આપણે ભારતને વિશ્વગુરુ બનાવવા માંગીએ તો દરેક વ્યક્તિને યોગ ગુરુ બનવાની જરૂર છે. દરેક વ્યક્તિને યોગ ગુરુ બનવાની જરૂર છે. ગોપાલભાઈ, તમારી પાસે આવવા માંગીશ એક યોગ શિક્ષક તરીકે. જ્યારે કોઈ વ્યક્તિ આપણા ત્યાં પ્રથમ દિવસે જોડાય છે અને તેના 1 મહિનાની અંદર તેની જે તમામે તમામ શારીરિક માનસિક સ્થિતિનો તમે જ્યારે અભ્યાસ કરો છો ત્યારે તમને શું લાગે તો હશે? જી, અમારા પાસે અમે પતંજલિ યોગ સમિતિના માધ્યમથી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી 100 કલાકની ટ્રેનિંગ આપીએ છીએ 1 મહિના. અને એ વ્યક્તિના જીવનમાં બહુ મોટું પરિવર્તન આવે છે. 1 મહિનાની અંદર વ્યક્તિને યોગ કેવી રીતે કરવો, કેટલો કરવો, રોગાનુસાર યોગ કરવું, ડાયાબિટીસમાં શું કરવું, BP માં શું કરવું, કઈ સાવધાનીઓ રાખવી, મોટાપા હોય તો શું કરવું, બાળકો માટે શું કરવું, મહિલાઓ માટે શું કરવું, તો અલગ અલગ રોગાનુસાર યોગની અમે ટ્રેનિંગ આપીએ. લોકોમાં ખૂબ જબરદસ્ત ઉત્સાહ છે. અમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી 1 લાખ યોગ ટ્રેનર તૈયાર કર્યા છે. એમાં 5000 નિઃશુલ્ક યોગ વર્ગો ચાલે છે. આ વર્ષે અમે સંકલ્પ કર્યું છે કે આવનાર 3 વર્ષની અંદર ગુજરાતમાં અમે 10 લાખ યોગ ટ્રેનર તૈયાર કરીશું. અને યોગ શિક્ષક દરેક વ્યક્તિ બની શકે છે. જે 10 વર્ષથી લઈને 80-90 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ યોગ શિક્ષક બની શકે. અને યોગ શિક્ષક બનવાના અનેકો લાભ થાય છે. બહુ ઈઝી છે, બહુ સહેલું છે. દરેક વ્યક્તિ યોગ કરે. હું આપના માધ્યમથી ગુજરાતની સમસ્ત જનતાને આહવાન કરવા માંગુ છું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્લેટફોર્મથી અમે 100 કલાકની નિઃશુલ્ક ટ્રેનિંગ પણ આપીએ છીએ, સાથે સાથે સર્ટિફિકેટ પણ આપીએ છીએ. અને જે લોકો યોગ વર્ગ ચલાવવા માંગે છે એમને અમે માનદ વિતરણ પણ આપીએ છીએ. આવો આપણે બધા સાથે મળીને ગુજરાતને યોગમય બનાવીએ અને ભારતને વિશ્વગુરુ બનાવીએ. ગોપાલભાઈ શું કહેશો? છેલ્લા લગભગ 2 દશકથી, એટલે લગભગ 18-20 વર્ષથી અમે લોકો યોગ સાથે જોડાયા છે. આદરણીય શિષપાલભાઈ પણ અમારા પરમ મિત્ર છે અને એ પણ ખૂબ સરસ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે. અત્યારે હાલ સુરત છે. અને આજે હું તમને યોગની વાત કરું, જ્યારે લોકો અમારી પાસે આવે છે યોગ શિક્ષક પાસે, એ લોકોની શું અપેક્ષાઓ હોય છે તો હું તમને બતાવું કે એ લોકો એક તો શારીરિક રીતે પણ પીડિત હોય છે અને માનસિક રીતે પણ. તો એ લોકોને મોટિવેટ કરવા, એ લોકોને હિંમત આપવી અને યોગ વિશેની જાણકારીની સાથે એ લોકોને પણ યોગ સાથે જોડી અને એ લોકોને પણ યોગ ટીચરની ટ્રેનિંગ આપી અને યોગ કરી કરાવી અને એમનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદરૂપ થઈએ છીએ. યોગ અને આયુર્વેદ એ તો આપણી પ્રાચીન પરંપરાઓ છે, ઋષિ મુનિઓની સંસ્કૃતિ છે. આજે 1000 વર્ષ પહેલા જે ઋષિ મુનિઓ થઈ ગયા
તો એમના જે એમને યોગના કારણે એ લોકો વર્ષો સુધી જીવિત રહેતા હતા, તો એ જ સંસ્કૃતિ પાછી ફરીથી આપણી સમક્ષ આવી રહી છે. અને યોગ આજે દુનિયાની અંદર એનો પ્રચાર પ્રસાર પણ એટલો વધી રહ્યો છે, અને કોઈ પણ ક્ષેત્રની અંદર જુઓ તો એ યોગનો શબ્દ પહેલો આવશે. અને યોગથી ફક્ત તમારું શારીરિક બળ વધે છે એવું નથી, પણ શારીરિક ક્ષમતાની સાથે સાથે વૈચારિક પરિવર્તન આવે છે. તમારી દિનચર્યા, દૈનિક જે લાઇફસ્ટાઇલ છે એની અંદર બદલાવ આવે છે. યોગ એટલે વિચાર, વાણી, વ્યવહાર, વર્તનની અંદર શુદ્ધતા અને પવિત્રતા આવે છે યોગ કરવાથી, અને એનાથી જીવન આપણું સરળ બને છે. તમારું અર્નિંગ કેપેસિટી પણ વધી જાય છે. જ્યારે તમે રોજ સવારે વહેલી સવારે ઉઠી અને યોગ કરતા હો, તો તમારી જે કર્મક્ષેત્ર હોય, તમે જે જગ્યાએ બિઝનેસ કરતા હોય, વેપાર કરતા હોય, કે તમે જોબ કરતા હોય, તો ત્યાં પણ તમારી કર્મભૂમિની અંદર પણ તમને વધુમાં વધુ લાભ થતો હોય છે. અને યોગથી માણસ લાલચથી દૂર રહે છે, કામ ક્રોધ લોભ મોહ અહંકારથી દૂર રહે છે, પ્રેમ કરુણા અને વાત્સલ્યથી એ છલોછલ રહે છે, અને હૃદયની અંદર પ્રેમ કરુણા વાત્સલ્ય પેદા થાય છે, મસ્તિષ્કની અંદર સ્મૃતિ જીવંત બને છે, અને હાથથી કર્મ કરવાની એની ક્ષમતા અપાર વધી જતી હોય છે. એટલે યોગ દરેક માટે જરૂરી છે આજના યોગની અંદર. અને જે પ્રમાણે જે સ્વામી રામદેવજી મહારાજના સાનિધ્યની અંદર અમે જ્યારે યોગની તાલીમ લીધેલી, તો એનાથી અમને ઘણું બધું અમારા જીવનની અંદર પ્રાપ્ત થયું, અને અમે 2.5 થી 3 લાખ લોકોને ડાયરેક્ટ યોગ શીખવ્યા છે. અને આદરણીય શિષપાલભાઈ ના નેતૃત્વમાં એમની સાથે રહીને પણ અમે લોકોએ યોગના કાર્યો પણ કરેલા છે, અને આગળ પણ બધા કરીશું, અને જ્યાં પણ જરૂર હોય ત્યાં પણ અમે લોકોને સહભાગી થઈશું. તુષારભાઈ, તમારી પાસે આવવા માંગીશ. એક ઓરા અને એક વાઇબ, આ બંને વસ્તુ આર્ટ ઓફ લિવિંગમાં યોગથી કેવી રીતના મેળવી શકાય, અને સાથે જ યોગથી તમારો ઓરા સ્ટ્રોંગ થાય તો તેની અસર તમારી લાઈફ ઉપર શું? જરૂરથી આના વિશે આપણે વાત કરીશું. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં અમે ઘણા બધા યોગના પ્રોગ્રામ્સ શીખવાડી છે આર્ટ ઓફ લિવિંગમાં. બિગિનર્સ લેવલથી લઈને તમે શિક્ષક બની શકો ત્યાં સુધીના પ્રોગ્રામ. જેમ તમે પૂછ્યું વાઇબ્સ એન્ડ ઓરા, જ્યારે તમે યોગના પથ પર આગળ વધો છો, જ્યારે તમે યોગને જીવનનો ભાગ બનાવી લો છો, એવરીડે યોગા કરવાનું શરૂ કરી દો છો, તો ઓટોમેટિક તમારા વિચારોમાં પરિવર્તન આવે છે, તમારા અંદર પોઝિટિવિટી વધતી જાય છે. જે તમે વિચારશો એટલી પોઝિટિવિટી વધશે, અને એ જ પ્રમાણે તમારા ઓરા, તમારા વાઇબ્સ એ પણ પોઝિટિવ થશે. હા ને, જેમ આપણે યોગ કરીશું તો શરીર સ્વસ્થ રહેશે, શરીર સ્વસ્થ રહેશે તો સીધો અસર એના મન પર થશે. હા, કારણ કે શરીર અને મન જોડાયેલું છે. અગર મનમાં કંઈ પણ પ્રોબ્લેમ હશે તો તરંત રિફ્લેક્ટ થશે શરીર પર, બોડી પર, અને બોડી સ્વસ્થ હશે તો મન પણ તમારું શાંત અને સ્વસ્થ રહેશે. તો જ્યારે તમે યોગ કરો છો, યોગ કર્યા પછી થોડા પ્રાણાયામ કરીને ધ્યાન અને આગળ સમાધિ સુધી તમે જાઓ છો, તો ડેફિનેટલી તમારું મન બહુ જ ગહેરા વિશ્રામનો અનુભવ કરે છે. અને જેમ તમારું મન ગહેરા વિશ્રામનો અનુભવ કરે, સમાધિનો અનુભવ કરે છે, ડેફિનેટલી તમારો ઓરા ઓર એક્સપાન્ડ થાય છે. અને તમારો ઓરા જેટલો ક્લીન, વાઈ અને એક્સપાન્ડેડ હશે, એટલું જ તમારો પ્રેઝન્સ એ બહુ જ સરસ થશે. આપણે નોર્મલી પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત કરતા હોઈએ છીએ, બટ વેન યુ ડુ યોગા, જબ તમે યોગ કરો છો તો તમે તમારી પ્રેઝન્સ પર કામ કરો છો. હા ને, તમે ઘણીવાર જોયું છે કોઈ એક ગ્રુપ ઊભું હોય, એમાં કોઈ એક વ્યક્તિ બહુ જ ઇન્ફ્લુઅન્સ કરતો હોય, કારણ કે એનો ઓરા વધારે એક્સપાન્ડેડ છે, એની વાઇબ્સ બહુ પોઝિટિવ છે. જ્યારે તમે યોગ કરો છો તો તમારું એ ઇન્ફ્લુઅન્સિંગ પાવર વધી જાય છે, તમારું ઇન્ટ્યુટિવ એબિલિટી વધી જાય છે, તમારા ડિસિઝન મેકિંગ એબિલિટી વધી જાય છે. હા ને, એટલે યોગ શરીર અને મનના સ્તર પર તો ડેફિનેટલી કામ કરે જ છે, પણ ઘણા બધા અલગ સ્તરમાં, આધ્યાત્મિક સ્તરમાં આપણને ઘણો જ મોટો ફાયદો કરતો હોય છે. હા ને, તો ડેફિનેટલી યોગ કરવાથી વાઇબ્સ પણ ઇમ્પ્રૂવ થાય છે, અને ઓરા પણ ક્લીન થાય છે અને એક્સપાન્ડ કરે છે. અમૂલ્ય વારસો યોગ, અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ગોપાલ ઉપાધ્યાય, તુષાર પંચાલ તેમજ યોગ સેવક શિષપાલ જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો, લઈશું એક વિરામ.